હાલ યુક્રેન અને રશિયા વચ્ચે ચાલી રહેલા યુદ્ધને પગલે રાણપુર શહેરનો યુવાન યુક્રેનમાં ફસાઈ જતા પરિવારજનો બન્યા ચિંતિત. હાલ યુક્રેન અને રશિયા વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે ત્યારે ભારતીયો યુક્રેન અને રશિયાના બંને વચ્ચે ચાલી રહેલા યુદ્ધને પગલે યુક્રેનમાં ફસાયા છે ત્યારે સરકાર દ્વારા તમામ ભારતીયો અને ગુજરાતીઓને ત્યાંથી સહી સલામત પાછા લાવવાની પ્રક્રિયા ચાલી રહી છે. ત્યારે બોટાદ જિલ્લાના રાણપુર શહેરનો યુવાન પણ યુક્રેનમાં ફસાયો છે ત્યારે આ યુવાનના પરિવારજનો ચિંતામાં મુકાયા છે. અરકાન ઇલિયાસભાઈ ખટુમ્બરા નામનો યુવાન વર્ષ 2019માં યુક્રેન દેશમાં ટર્નોફિલ સિટીમાં MBBSની ડિગ્રી માટે અભ્યાસ માટે ગયો હતો ત્યારે યુક્રેન અને રશિયા વચ્ચે ચાલી રહેલ યુદ્ધને કારણે આ યુવાન ઝડપથી પોતાને વતન પાછો ફરે તે માટે પરિવારજનો રાહ જોઈ રહ્યા છે. ઇલિયાસભાઈ મોહમ્મદભાઈ, આપનો છોકરો યુક્રેનમાં ફસાયો છે, શું વિગત છે તેની? મારો છોકરો યુક્રેનમાં 2019માં MBBSના અભ્યાસ માટે ગયો હતો. હાલ અત્યારે યુક્રેન અને રશિયાની યુદ્ધની પરિસ્થિતિમાં મારો છોકરો જલ્દીથી ઘરે આવી જાય એવી અમે સરકાર પાસે અપેક્ષા રાખી છે. સબસ્ક્રાઇબ નાઉ એન્ડ પ્રેસ ધ બેલ આઇકન, નેવર મિસ એન અપડેટ.